नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 गुजराती प्रथम सत्र है एम आप आज पाठ नंबर 1 मेड़ा में आज एना विषे थोड़ू माहिती मेळवशु। धोरण 7 गुजराती विषय प्रथम सत्र में पहलो पाठ चित्रपाठ आए थे, ए पहला पण आपणे धोरण 6 में चित्रपाठ आपणे सीखी गया। चित्रपाठनो एटलू महत्व होय छे के तेनो आपणे बारीकाईथी निरीक्षण करी शकीए छीए। बारीकाईथी निरीक्षण कर्या पछी आपणे पोताना विचारो प्रगट करवाना होय छे, ए पोताना विचारोने पोताना शब्दोमां ज आपणे लखवानुं होय छे। आपणे निरीक्षण कर्या पछी आपणी निरीक्षण शक्ति केटली छे अने केटली वधे छे ए आपणने एनो ख्याल आवे छे। आपणो निरीक्षण करवानी शक्ति पण वधे अने कया वाक्यो केवी रीते लखवा अने पोताना शब्दो केवी रीते प्रस्तुत करवा तेनी समझण पण आपणने आपे छे। कोई एक विषय पर केवी रीते लखवुं अने ए विषय पर केटला शब्दो आपणे एने उपयोग में लेवा एनु ज्ञान आपणने मळी रहे छे। एटला माटे ज आपणे आ चित्रपाठ में घणा बधा एवा चित्रों छे एना विषे आपणे लखी शकीए छे। मित्रों, एक विषय पर आपणे शब्दों लखवानुं होय, घणा बधा शब्दों लखवाना होय छे त्यारे एना विषे आपणे केटलुं ज्ञान आपणने मळे छे એટલા માટે મૂકવામાં આવે છે આ ચિત્રપાઠ। ધોરણ 6 માં ચિત્રપાઠ મૂકવામાં આવ્યો હતો એના વિશે આપણે માહિતી લઈ લીધી છે। હવે ધોરણ 7 માં ચિત્રપાઠ તરીકે આપણને મળે છે મેળો। તો મેળા વિશે તમે બધા જાણતા જ હશો અને જોયો પણ હશે અને અનુભવ્યું પણ હશે। ચિત્રમાં જોયું જ હશે કે ચકડોળનું ચિત્ર છે, તેમાં ટ્રેનનું પણ ચિત્ર છે, મદારી પણ છે, નટ પણ છે, ચકરડી પણ છે, ઘણી બધી દુકાનો પણ છે, મીઠાઈની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાન છે, રમકડાની દુકાન છે, આ બધી ઘણી બધી દુકાનો આપણને જોવા મળે છે। બાળકો, મદારી એટલે કે સાપને પોતાના બિન પર નચાવતો હોય છે, એને આપણે બીજા શબ્દમાં કહીએ તો સપેરા પણ કહેવામાં આવે છે। નટ અને એ નટ દોરી પર ચાલનાર વ્યક્તિ કે માણસ, આ સિવાય આપણને ઘણી બધી દુકાનો પણ જોવા મળે છે। જો એકંદરે જોવા જઈએ તો અહીં ઘણી બધી દુકાનો પણ આપણે જોઈ શકીએ છીએ, જેમ કે સોનું મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમની દુકાન, પ્રણામ રમકડાની દુકાન, પછી ફુગ્ગાવાળો, પછી દોરી પર ચાલનાર વ્યક્તિ, ચકડોળ, પછી ઘણા બધા વ્યક્તિઓ આપણને જોવા મળે છે। આ મેળામાં આપણને એક આનંદનો અહેસાસ થાય છે। બાળકો, અહીં એક પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે અહીં ચિત્રમાં કેટલી દુકાનો આપણને જોવા મળે છે? તો આપણે લખી શકીએ કે આ ચિત્રમાં 3 દુકાનો આપણને જોવા મળે છે, મીઠાઈની દુકાન, આઈસ્ક્રીમની દુકાન, રમકડાની દુકાન। પણ આપણે આ પ્રશ્નનો જવાબ વિસ્તૃત પ્રમાણમાં આપવામાં આવે તો એમ પણ લખી શકીએ કે સોનું મીઠાઈની દુકાન, હર્ષ આઈસ્ક્રીમની દુકાન, પ્રણામ રમકડાની દુકાન, આ 3 દુકાનો આપણને અહીં આ ચિત્રમાં જોવા મળે છે। તો બાળકો, આ પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ છીએ। બાળકો, મેળો એટલે શું? મેળો કોને કહેવાય? અહીં વ્યક્તિનો વસ્તુ સાથેનો મેળાપ નહીં, પરંતુ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો મેળાપ એટલે મેળો। અહીં મેળામાં દરેક વ્યક્તિ દરેક પળનો આનંદ લેવા માટે આવે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધ યુવાન દરેક વ્યક્તિ અહીં આનંદનો અહેસાસ કરવા માટે આવે છે।
અહીં વસ્તુ વસ્તુ સાથે વસ્તુનો મેળાપ નથી, પણ વ્યક્તિથી લઈને વ્યક્તિ સાથેનો મેળાપ થાય એટલે આપણને આનંદ મળે છે. બાળકો, અહીં આપણે આ ચિત્રપાઠનું નાનકડું એવું વર્ણન કર્યું છે. તો અહીં આ ચિત્રપાઠને આપણે એકંદરે જોવા જઈએ તો ઘણું બધું સમજી શકીએ છીએ. તો અહીં આપણું આ પાઠનું વર્ણન, નાનકડું એવું વર્ણન કર્યું છે, અને આ વર્ણન ખૂબ સારી રીતે સાંભળશો અને સમજશો એવી મારી નમ્ર વિનંતી.